રોગના આંસુ છે, મોતના આંસુ છે, પેમેન્ટ ડૂબી જાય એના આંસુ છે. કેટલા 10th અને 12th ની એક્ઝામમાં છોકરો ફેલ થાય, છોકરાને આવે કે ન આવે? કોને આવે? હે, એની માને આ વેદના છે. આટલા રૂપિયાઓના ખર્ચા કર્યા પછી પણ તમે ભણો નહીં, તમારો બાપ આટલો પરસીનો પાડે, તમને કઈ પડી નથી, બધી વેદના છે. પત્ની પિયર ચાલી જાય, પિયર ગયા પછી કહી દે કે અમારે હવે છુટ્ટા છેડા લેવા છે, મારે ઘરે નથી આવવું, ત્યારે આંસુ પડે છે ને, આ વેદનાના આંસુ છે. કેટલા કો કેટલા, અરે તમારા કરતા કોઈક આગળ નીકળી જાય ને, જોઈને પણ ઘણી વખત તમારી આંખમાં આંસુ આવી જાય. મારા પછી આવે ને મારાથી આગળ. સંસારના ક્ષેત્રમાં તો આવા આંસુ પડે છે, ક્યારેક ધર્મના ક્ષેત્રમાં પણ આંસુ આવે છે. મુંબઈમાં મુલુંડમાં ગચ્છાધિપતિનો ચતુર્માસ ને એમાં 1224 સિદ્ધિ તપ થયા. ચાલુ થયાના ચોથા પાંચમા દિવસે બપોરનો સમય ને એક બેન આવ્યા. હું અંદર સૂતો હતો. એક મહાત્મા કેવા આવ્યા કે કોઈ બેન તમને મળવા માંગે છે. હું બહાર આવ્યો, મેં કીધું બોલો શું છે, અને બેન ચોધારા સુએ ચાલુ થઈ ગયા. રડી લીધા પછી મેં કીધું બોલો હવે શું છે. બેન મને કહે કે મારા સાહેબ મારે સિદ્ધિ તપ કરવો છે. આપણને એમ થાય કે બધાને જોઈને એને ભાવ થતા હશે કે બધાએ કર્યો ને હું રહી ગઈ. તો એ મારી આદત છે, હું પૂછું આટલા દિવસોથી અમે પ્રેરણા કરતા હતા ત્યારે ન કર્યો ને હવે કેમ કરવાની ઈચ્છા થઈ? હવે સાંભળો છો, આ દુખતી ન સંયા દબાઈશ. મને કે મારી દેરાણીએ સિદ્ધિ તપ કર્યો છે, અને જે દિવસથી સિદ્ધિ તપ કર્યો છે ને રોજના એને ફોન આવવાના શરૂ થયા. સાતામાં દર 15 મિનિટ એક જણનો ફોન આવે. સાતામાં અમે જોઈન્ટ ફેમિલીમાં છે. એ જોઈ જોઈને મને એમ જ વિચાર આવે, હજી તો બે બારી પતિ નથી ત્યાં તો આટલા ફોનના વરસાદ, તો ચોથી પાંચમી છઠ્ઠી ને સાતમી તો ઘરમાં કેટલા આવશે? પછી બધું કરવાનું તો મારે જ ને, એને તો જલસા જ કરો. પ્રભાવમાં એને મળવા, નામ એનું થવાનું, અને મજૂરની માત્ર આખો દિવસ ટીચાવાનું મારે, એના કરતા હું એ સીધી તપમાં કેમ ન બેસી જાઉં? મેં કીધું બેન તમે સિદ્ધિ તપ કરશો ને તો પણ તમે કર્મનો બંધ કરશો. કોકને ઉતારી પાડવા માટે તારાથી થઈ શકે છે, મારાથી પણ થઈ શકે છે. ખબરદાર સા ભાવથી જો સિદ્ધિ તપ કરે છે કોઈને બતાવી દેવા માટે, એના કરતા તમારી દેરાણીને તમારી બેન સમજી લો, અને તમારી બેને કર્યો એટલે તમે કર્યો કહેવાય, એની બધી જવાબદારી પ્રેમથી તમે ઉઠાવી લો. અફસોસ આખો સિદ્ધિ તપ પૂરો થયો, પણ આ બેન પોતાની દેરાણીને પોતાની બેન તરીકે સ્વીકારી ન શકી. આખા સિદ્ધિ તપમાં જ્યારે પણ મળવાનું થાય એની આંખમાં એ જ આંસુ હોય, હું રહી ગઈ, મારે સિદ્ધિ તપ ના થયો, મારાથી સિદ્ધિ તપ રહી ગયો. આ વેદના છે. બોલો, આ સિવાય પણ ઘણા પ્રકાર હશે ને, પડ્યા છે કે નથી પડ્યા આવા વેદનાને આંસુ? એટલું લખી રાખજો, વેદનાને આંસુ કર્મની નિર્જરા નથી કરાવતા, વેદનાને આંસુ કર્મનો બંધ કરાવે છે. ભાઈ અહીંયા બેઠેલા એક વખત સામે આવી જાઓ પ્લીઝ, ઉઠવાના ટાઈમે ઘણા આવ્યા છો, પ્લીઝ ઊભા થઈ જાઓ, અહીંયા સામે આવી જાઓ. હવે આ દરવાજો પણ ખોલબંધ નહીં કરતા, આવી જાઓ. રાજુલભાઈ આવી જાઓ, અંકિત, વિરલ, સરજુ, ચલો ફટાફટ આવી જાઓ, પાછળ જતા રહ્યો. હવે કોઈને પણ અંદર નહીં આવે પ્લીઝ. જેટલા એક્ઝામ્પલ આપ્યા બધા વેદનાના પ્રકાર છે. વેદનાના આંસુ કર્મની નિર્જરા નથી કરાવતા, કર્મનો બંધ જ કરાવે છે. અને મોટા ભાગે વેદના છે ને એ સ્વાર્થીને જ હોય છે. જે સ્વાર્થ છે ત્યાં જ આ વેદનાના આંસુ છે. તમારી લાઈટ કે તમારો પંખો ઘરમાં બંધ થઈ જાય ગરમીમાં,
ત્યારે વેદના છે કે સંવેદના છે? તમારો વિચાર આવે તો વેદના, ગુરુ મહારાજ નો વિચાર આવે તો સંવેદના. બોલો કોનો આવે છે? હે, વેદના. મ્યુનિસિપાલિટીને ગાળો આપવાનું શરૂ, જનરેટર ચાલુ કરવાનું, ખલાસ. હરામ છે. એમ વિચાર આવે કે અત્યારે લાઈટ, પંખો, એસી આપણા બંધ થઈ ગયા, મહારાજ સાહેબ ઉપાશ્રયમાં સૂતા છે, લાઈટ નથી, પંખો નથી, એસી નથી, છતાં પણ એ સૂતા છે. સવાર પડે આપણે વંદન કરવા જશું ત્યારે આપણે પૂછો, સ્વામી સાતા છે જી, રાતના કદાચ 6 કલાકમાં 12 વખત એમની ઊંઘ ઉડી ગઈ હશે, અને આપણે સ્વામી સાતા છે જી પૂછશું, શેની સાતા, કોઈ ઠેકાણા છે તમારા ઉપાશ્રયના? કેસે એવું ક્યારે મારશે?